મહાદેવ મિત્રો, આઈ એમ વિશાલ સોલંકી ફ્રોમ ઓમકાર એજ્યુકેશન. આપણે આજે બીજું લેસન શીખવા જઈ રહ્યા છીએ ટુ બીના રૂપનો. સાદા વર્તમાનકાળના ટુ બીના રૂપનો આપણે છે એ શીખવા જઈ રહ્યા છીએ. આપણે પહેલા વિડીયોની અંદરમાં છે આપણે ઇઝેમ આપણું જોયું હતું, ત્યારબાદ હવે હેવ અને હેઝનો ઉપયોગ છે એ કેવી રીતે થાય એનું આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ હેવ અને હેઝ છે ક્યારે ઉપયોગ થાય? તો કે ભાઈ, હેવ અને હેઝ છે એનો મતલબ એવો થાય છે કે ની પાસે હોવું કે ને પાસે છે કે ને હોય છે, એવો મતલબ છે એનો થતો હોય છે. તો હવે એ પણ આપણે લખેલું છે કે ની પાસે હોવું. ત્યારબાદ છે ટેબલ ફોર્મેટ કરેલું છે, કયા કર્તા સાથે કયું ક્રિયાપદ, એટલે કે કયા કર્તા સાથે આપણે હેવ લગાડવું ને કેની સાથે આપણે હેઝ લગાડવું. તો કે ભાઈ, આઈ વી યુ ધે એ નામ બહુવચન આપણું. આપણે આની પહેલા ચર્ચા કરી, નામ બહુવચન એટલે એક થી વધારે નામ હોય ત્યારે હેવ આવશે. હી સી ઈ તે નામ એકવચન હોય તો ત્યારે શું આવશે? હેઝ આવશે. તો આપણે હવે એના વાક્યોની છે પ્રેક્ટિસ કરીશું જેથી આપણે ખ્યાલ આવે છે. તો આની અંદરમાં એવું નહીં હોય કે ભાઈ હું પાસે પેન છું એવો મતલબ ના થાય, પણ શું કહેવાય, મારી પાસે પેન છે કે મારી પાસે કમ્પ્યુટર છે. તો મારી પાસે તો મારી એટલે શું થાય, માય, પણ નહીં એવું નથી. મારી પાસે એટલે એનો મતલબ થશે આઈ હેવ. મારી એટલે શું કરવું પડશે, આઈ, આઈ સાથે શું લાગશે, હેવ. આઈ હેવ શું છે આપણી પાસે, અ કમ્પ્યુટર. ત્યારબાદ મને એટલા આવશે, મને એટલે મી કે માય એવું કશું નહીં, પણ મને એટલે શું થશે, આઈ. આઈ, આઈ સાથે શું લાગે, હેવ. આઈ હેવ તાવ એટલે ફીવર, આઈ હેવ ફીવર. ત્યારબાદ છે અમારી પાસે, કોની પાસે પ્રશ્ન પૂછવાનો, અમારી પાસે એટલે બી, બી સાથે શું લાગશે, હેવ. વી હેવ શું છે, મૂલ્યવાન વસ્તુ, મૂલ્યવાન એટલે પ્રિસિયસ. વી હેવ પ્રિસિયસ વસ્તુ એટલે થિંગ. વી હેવ પ્રિસિયસ થિંગ. ત્યારબાદ છે તમારી પાસે ચણા છે, કોની પાસે, તમારી, તમારી એટલે યુ, યુ સાથે શું આવશે, હેવ. યુ હેવ ચણા એટલે જે આપણે શાક બનાવીએ છે એ ચણા, લાલ ચણા. યુ હેવ રેડ ગ્રામ, ગ્રામ એટલે ચણા. ત્યારબાદ છે તને ખાંસી છે, તમારી પાસે છે, તને છે, તો તમારી હોય, તને હોય, તો શું આવશે એમાં, યુ આવશે. તો યુ હેવ ખાંસી એટલે કફ, યુ હેવ કફ. ત્યારબાદ છે તેની યાદ શક્તિ ખૂબ જ સારી છે, એટલે તેને યાદ શક્તિ સારી છે એનો મતલબ એવો છે, તેને એટલે હી, હી હેઝ ખૂબ જ સારી છે. તો હી હેઝ અ વેરી ગુડ યાદ શક્તિ એટલે મેમરી. ત્યારબાદ છે તેણીને સુંદર બાળક છે, તેણીને છે, તેણી એટલે સી, તો સી સાથે શું લાગશે, હી સી તેની સાથે હેલ્થ. સી હેલ્થ સુંદર એટલે અ બ્યુટીફુલ. બાળક કીધું છે, એક જ બાળક છે એટલે ચાઇલ્ડ આવે, અહીં ભૂલ ન થાય. ત્યારબાદ છે ઘરને છત છે, ઘરને છત એટલે ઘર એટલે હાઉસ, અ હાઉસ હેઝ. એકવચન એમ, એ હાઉસ નામ એકવચન છે એટલે હેઝ લાગે. એ હાઉસ હેઝ અ રૂફ, છત ને કહેશું રૂફ. વૃક્ષને શાખાઓ હોય છે, વૃક્ષ ને છે એટલે ટ્રી, ટ્રી હેઝ. ટ્રી હેઝ, ટ્રી છે એકવચન છે એટલે એની સાથે હેઝ લાગશે. ટ્રી હેઝ શું છે ને,
શાખાઓ તો ટ્રી હેઝ બ્રાન્ચીસ શાખાઓ એટલે બ્રાન્ચીસ તેમની રીતભાત સારી છે તેમની એટલે દે બહુવચન થાય તો કે દે દે સાથે શું આવશે તો કે ભાઈ હેવ આવશે દે હેવ અ ગુડ મેનર્સ મેનર્સ એટલે રીતભાત તેઓ પાસે મૂડી છે તેઓ એટલે દે દે સાથે આવશે હેવ દે હેવ કેપિટલ કેપિટલ એટલે મૂડી થાય છોકરા પાસે માહિતી છે છોકરો એટલે અબોય અબોય એકવચન તો બોય સાથે શું આવશે હેઝ અબોય હેઝ માહિતી માહિતી એટલે ઇન્ફોર્મેશન ત્યારબાદ છે માહિને મધુર અવાજ છે એટલે માહિનો અવાજ મધુર છે તો દે કર માહી હેઝ માહી હેઝ એકવચન નામ એટલે હેઝ એવું માહી હેઝ શું છે મધુર અવાજ હેઝ અ સ્વીટ વોઇસ ફૂલોને સુગંધ છે કોને ફૂલો ફૂલો એટલે ધ ફ્લાવર્સ બહુવચન ફ્લાવર્સ બહુવચન ના બહુવચન એટલે શું આવશે હેવ ધ ફ્લાવર્સ હેવ સુગંધ એટલે ફ્રેગરન્સ ધ ફ્લાવર્સ હેવ ફ્રેગરન્સ તો મિત્રો આ રીતે આપણે હેવ અને હેઝ ના વાક્યોનો છે એ આપણે એનું ટ્રાન્સલેશન છે કરી શકીએ છીએ તો આવા જ વિડીયોને લાઈક કરવા માટે છે એ તમે સતત જોતા રહ્યો